नमस्कार, अपनी साथे हूँ छु बिनल। हवे जो ये समाचार विगतवार, तो जे रीते कोरोना केस सतत वधी रह्या छे, देश में फरी एक वार कोरोना ए सपाटो बोलाव्यो छे। सौथी वधु केस देश में नोंधवामां आव्या छे, तेरे 24 कलाक में 1.52 लाख नवा केस समग्र देश में कोरोना नोंधाया छे। एक्टिव केस पहली बार सर्वोच्च सपाटी पर पहुंचा छे। देश में एक्टिव केस हवे 11 लाख ने पण पार करी चुक्या छे। 24 कलाक में वधु 795 नागरिकों कोरोना ने कारणे मौत ने भेट्या छे। देशना 8 राज्यों में 5000 थी वधु नवा केस नोंधाया छे। 24 कलाक नी अंदर महाराष्ट्र में आज 55411 केस नोंधाया। एक्टिव केस पहली बार आटली मोटी संख्या में नोंधाया छे। देश में हवे एक्टिव केस नो आंकड़ो 11 लाख ने पण वटावी चुक्यो छे। देश में छेल्ला 24 कलाक में शू स्थिति छे तेनी पर नजर करवामां आवे, तो नवा 1,52,000 थी वधु केस नोंधाया छे, जयरे डिस्चार्ज थयेला दर्दीनी संख्या 90,328 थई छे। महाराष्ट्र में कोरोनाना नवा केस 55,411 नोंधाया छे। महाराष्ट्र में साजा थयेला दर्दीनी संख्या 53,005 थई छे। देश में कोरोना की नवा मृत्यु संख्या 838 छे। तो महाराष्ट्र में जे रीते दैनिक केसों की संख्या वधी थी, ते जोता हवे महाराष्ट्र में लॉकडाउन लागी शके छे। फरी एक वार महाराष्ट्र में लॉकडाउन नी संकेत आपवामां आव्या छे मुख्यमंत्री द्वारा। महाराष्ट्र ना सीएम ठाकरे आ अंगेना संकेत आप्या छे। गईकाले जे राजकीय पक्षो साथेनी जे तेमनी बैठक हती, सर्वे राजकीय पक्षो साथे जे कोरोनानी स्थितिने लईने बैठक योजवामां आवी हती, तेमां तेमने संकेत आप्या हता के महाराष्ट्रमां हवे लॉकडाउन आवी शके छे। महाराष्ट्रमां जे रीते केसो वधी रह्या छे, 55,000 થી વધુ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકની અંદર, તે જોતા સ્થિતિને કાબૂમાં કરવા માટે મહારાષ્ટ્ર સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકે છે। ગઈકાલે જ રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી હતી, અને જેમાં જે સ્થિતિ વકરી રહી છે કોરોનાને કારણે મહારાષ્ટ્રની અંદર, તેને કાબૂમાં લેવા માટે કયા પ્રયત્નો કરવા તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કોરોનાની રસીને લઈને તમામ લોકોમાં ઉત્સાહ છે, ત્યારે હવે આજથી રસી ઉત્સવ મનાવવામાં આવશે। ખાસ કરીને જાહેરાત કરવામાં આવી હતી, આજથી જે રસીકરણ ઉત્સવનું ઉજવણી શરૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે કરેલી બેઠક બાદ આ ઘોષણા કરવામાં આવી હતી। તો 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ મનાવવામાં આવશે। રસીકરણને વેગવંતુ બનાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે। દેશમાં આજથી રસીકરણ ઉત્સવની ઉજવણી કરાશે। ખાસ કરીને એક બાજુ કોરોનાની સંખ્યા વધી રહી છે, તેમાં વધુમાં વધુ લોકો સુધી રસી પહોંચાડવામાં આવે, રસી લે તમામ લોકો, જેથી તેઓ સુરક્ષિત રહી શકે, તેમની ઇમ્યુનિટીમાં વધારો થાય। તેમાં જ પ્રધાનમંત્રી દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી હતી રસીકરણ ઉત્સવ મનાવવા માટેની, જે 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે। તો કોરોનાએ પૂરા વિશ્વમાં કોહરામ મચાવ્યો છે, ત્યારે અન્ય દેશોમાં પણ કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે। વિશ્વમાં કોરોનાના નવા કેસની સંખ્યા 6,57,073 પર પહોંચી ચૂકી છે। અમેરિકામાં કોરોનાના નવા કેસ 66,737 નોંધાયા છે, જ્યારે અમેરિકામાં જે કોરોના છે તેને કારણે 740 લોકો મોતને ભેટ્યા છે। બ્રાઝિલમાં કોરોનાના નવા કેસ 69,592 નોંધાયા છે। બ્રાઝિલમાં પણ જે કોરોના છે તેના કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે, તે 2,535 પર પહોંચી છે। વિશ્વમાં કોરોનાના હાલ એક્ટિવ કેસ 2.36 કરોડ છે।
વિશ્વમાં કોરોના કુલ કેસનો આંક 13 કરોડ 59 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. વિશ્વમાં નવા કેસની સંખ્યા 6,57,073 થઈ છે. તો આ તરફ ગુજરાત રાજ્યમાં પણ કોરોનાએ કહેરામ મચાવી દીધો છે. છેલ્લા 24 કલાકમાં 5,000થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 5,011 કેસ નોંધાયા છે, તેની સામે 2,525 દર્દીઓ સાજા થયા છે. 1,440 કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં 1,152 કેસ નોંધાયા છે, તેની સામે 755 દર્દી સાજા થયા છે. વડોદરામાં 445 કેસની સામે 220 લોકો જ કોરોનાથી સાજા થયા છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 529 કેસ નોંધાયા છે, જેમાં 24 કલાકમાં કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. ભાવનગરમાં 94 કેસ નોંધાયા છે, જેની સામે 44 લોકો સાજા થઈ પરત ફર્યા છે. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે મોટી જાહેરાત કરી છે. આજથી રેમડેસિવિર ઇન્જેક્શન પૂનનું વેચાણ શરૂ કરવામાં આવશે. સવારે 8:30 કલાકથી લઈ સાંજે 35 કલાક સુધી તેનું વેચાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ વેચાણ બંધ કરવામાં આવ્યું હતું, જોકે આજે શરૂ કરવાની જાહેરાત ઝાયડસ હોસ્પિટલ દ્વારા કરી દેવામાં આવી છે. લોકો પોતાના સ્વજનોને બચાવવા માટે વહેલી સવારથી જ અહીંયા લાઇનમાં લાગી જાય છે, ત્યારે હોસ્પિટલ દ્વારા 8:30થી લઈ 5:30ના સમયગાળાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે આઉટ ઓફ સ્ટોકના સ્ટીકર બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ ફરી જાહેરાત કરી છે ઝાયડસ હોસ્પિટલે કે રેમડેસિવિર ઇન્જેક્શનનું ફરી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે આજથી. વાત વડોદરાની કરવામાં આવે તો વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં લોકડાઉનની અફવા ફેલાવનાર વ્યક્તિ ઝડપાઈ ચૂક્યો છે. અફવા ફેલાવનાર અને ઝડપી પાડવામાં આવ્યો છે. ડભોઈથી જાવેદ અહેમદ ખત્રીને પોલીસે ઝડપી પાડ્યો છે. 6 શહેરમાં લોકડાઉનની અફવાનો તેણે મેસેજ કર્યો હતો, ત્યારે ફેસબુક પોસ્ટમાં લોકડાઉનના મેસેજની તેણે પોસ્ટ કરી હતી. 6 શહેરમાં લોકડાઉનની અફવાનો મેસેજ તેને ફરતો કર્યો હતો, જો કે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. બુલેટિનમાં હાલ સમય થાય છે બ્રેકનું. વધુ મહત્વના સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. તો મોરબીથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં આજે સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે, એટલે કે આજે લોકડાઉન જોવા મળશે સંપૂર્ણ. સોમવારથી શુક્રવાર બપોરે દુકાનો બંધ રહેશે. આગામી 30 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બપોર પછી તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે, તે અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અને શનિ રવિ સદંતર દુકાનો બંધ રહેશે. 30 એપ્રિલ સુધી આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી. વેપારી સંગઠનો દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. આજે મોરબીની અંદર તમામ જે રોજગાર ધંધા છે તે બંધ રહેશે, દુકાનો બંધ રહેશે. મેડિકલ સ્ટોર જોકે ખુલ્લા રહેશે. મોરબીમાં એડિશનલ કલેક્ટર સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી, જેમાં એડિશનલ કલેક્ટરે જણાવ્યું હતું કે મોરબીમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો 4 દિવસ ચાલે તેટલો છે. 1 સપ્તાહ બાદ મોરબીમાં પરિસ્થિતિ સામાન્ય થશે. મોરબીમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી અને સમીક્ષા કરી છે પરિસ્થિતિની. એ હદે મોરબીની પરિસ્થિતિ જ્યારે વણસી ચૂકી છે, ત્યારે મોરબીમાં આજે શું પરિસ્થિતિ છે તે અંગે વધુ વાતચીત કરવા માટે મોરબીના ડેપ્યુટી કલેક્ટર કેતન જોશી આપણી સાથે છે. સર, સૌથી પહેલો સવાલ, જે રીતે પોઝિટિવ કેસીસ મોરબીમાં સામે આવી રહ્યા છે, શું છે પરિસ્થિતિ?
मोरबी में हाल अत्यारे 292 एक्टिव केस छे, दररोज टेस्टिंग करवामां आवे छे अने साथे साथे लोकोने सरळताथी ट्रीटमेंट मळी जाय ते माटेनी पण तंत्र द्वारा टेस्टिंगनी पण पूरती व्यवस्था करवामां आवेल छे। पॉजिटिव केस नी जो वात करिए तो एक विसंगतता सामे आवी रही छे के सरकारी चोपड़े जे आंकड़ा जाहिर थाय छे ते ओछा छे अने एक्चुअल मां जे टेस्टिंग डॉम शुरू करवामां आव्या छे त्यां जे पॉजिटिव केसेस आवी रह्या छे एनी संख्या कंईक अलग आवी रही छे, एना संदर्भे आपनो शुं कहेवुं छे? हालमां जोईए तो सरकार श्री द्वारा आरटीपीसीआर अने एंटीजन किट द्वारा टेस्टिंग करवामां आवे छे अने जे एमां जेना पॉजिटिव केसो आवे छे ई केसो सरकारी चोपड़े नोंधी अने एमनी ट्रीटमेंट अपाई छे। घणा लोको टेस्टिंग करावानी बदले मात्र सीटी स्कैन करी अने कोविड नी ट्रीटमेंट लेता होय छे एटले कदाच आ विसंगतता होवानी बाबत होई शके। आ तो थई असर किडनी वात, पण जो वात करीए ऑक्सिजन ना जे सिलिंडर्स छे साथे साथे ज जे अन्य सुविधाओ छे, बेड नी व्यवस्था छे, डेजिग्नेटेड हॉस्पिटलो नी व्यवस्था छे, आ तमाम माहिती हजु सुधी लोको सुधी पहोंची नथी। क्यांक ने क्यांक एवी परिस्थिति सामे आवी रही छे के दर्दीओ रजड़ी रह्या छे, तेमने कई हॉस्पिटल मां जावू ते समजણ પડતી નથી, તો આ સંદર્ભે કયા પ્રકારના પગલા લેવામાં આવ્યા છે? હાલ મોરબીમાં સિવિલ હોસ્પિટલ સહિત અન્ય 3 હોસ્પિટલ ગણી અને 4 ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે, તેમાં 271 બેડ છે, એમાંથી 189 ઓક્સિજન બેડ છે, 17 વેન્ટિલેટર છે અને બાકીના અન્ય બેડો છે। આપની એક એક વાત જે છે એમાં ઘણા લોકો દ્વારા આ સૂચન થઈ આવતું હતું તેના સંદર્ભમાં જે ગુજરાત સરકારમાંથી માન્ય સેક્રેટરી શ્રી મનીષા ચાંદ્રા મેડમ આવેલ છે અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે અમે અહીંયા એક વેબ પોર્ટલ શરૂ કર્યો છે, એને હેલ્પલાઇન તરીકે 2 નંબર ડિક્લેર કરવાના છીએ। તેમાં લોકો ફોન કરી અને કઈ હોસ્પિટલમાં કયો બેડ ખાલી છે તેની માહિતી તાત્કાલિક મેળવી શકશે, એટલે આ બાબતે પણ લોકોને સરળતાથી મળે કઈ હોસ્પિટલમાં જગ્યા છે તે માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। રેમડેસિવિર ઇન્જેક્શનની જો વાત કરીએ તો એક પેનિક સતત ફેલાયો છે જ્યારથી કોરોનાનો સેકન્ડ સ્ટ્રેન આવવાનો શરૂ થયો છે। મોરબીની જો વાત કરીએ તો રેમડેસિવિરના સંદર્ભમાં શું પરિસ્થિતિ? કલેક્ટર સાહેબ દ્વારા આજે સવારના જ વિગત આપવામાં આવી છે કે અન્ય 2000 રેમડેસિવિરનો જથ્થો સાંજ સુધીમાં અહીંયા મળી જશે, એટલે રેમડેસિવિર ઇન્જેક્શન પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ છે, તે માટે પણ કોઈ પ્રશ્ન નથી થઈ જશે। છેલ્લો સવાર સર, વેપારીઓ તરફથી મોરબીમાં સ્વયંભૂ લોકડાઉન આપવાની ફરજ પડી જે રીતે અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે, સ્વયંભૂ લોકડાઉન સંદર્ભે અને ખાસ કરીને સરકાર તરફથી જ્યારે લોકડાઉન સંદર્ભની જાહેરાતની અપેક્ષા હોય ત્યારે સ્વયંભૂ લોકડાઉન આપવું પડ્યું છે, શું કહેશો? આ બાબતે ગુરુવારે સાંજના વેપારી એસોસિએશન, ચેમ્બર એસોસિએશન, સિરામિક એસોસિએશન, વિવિધ એસોસિએશનને માન્ય પ્રભારી સચિવ મનીષા ચાંદ્રા મેડમ અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ મીટિંગ કરવામાં આવી હતી। એમાં લોકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા અને લોકોએ જ એવું કીધું કે અમે સ્વયંભૂ પાડવા બંધ છીએ, એટલે આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ સાથે પરામર્શ કરી અને તંત્રની અપીલને માન આપીને જ એ લોકોએ શનિ રવિ 2 દિવસનો સંપૂર્ણ લોકડાઉન અને સોમથી શુક્ર 1 વીક માટે હાફ ડે લોકડાઉન બપોરના 2 થી બંધ રાખવામાં આવશે અને 8 થી 6 નો કર્ફ્યુ તો સરકાર દ્વારા લાદવામાં આવેલ છે। આ સમગ્ર પરિસ્થિતિ જોતા ટૂંક સમયમાં 1-2 વીકમાં મોરબીની પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તેવી અમને આશા છે। તો આ હતા એડિશનલ કલેક્ટર મોરબીના, જેમનું કહેવું છે કે અત્યારે જે રીતે સરકાર તરફથી સવલતો આપવામાં આવી છે, જે બેડ છે તેની વ્યવસ્થા પૂરી છે અને સાથે સાથે જ રેમડેસિવિર માટે જે પેનિક હોવાની વાત કરવામાં આવે છે તે પણ પૂરતો જથ્થો છે, સૌથી મહત્વની વાત આરટીપીસીઆર અને એન્ટીજન જે કીટ છે તે પણ પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે અને હવે અઠવાડિયાની અંદર જ મોરબીની સ્થિતિ નોર્મલ થઈ જાય તેવો વિશ્વાસ એડિશનલ કલેક્ટરે વ્યક્ત કર્યો છે। કેમેરામેન સંદીપ સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, મોરબી। આગળ વાત મહેસાણાની કરવામાં આવે તો મહેસાણામાં પણ આજે સ્વયંભૂ બંધ રહેશે, મહેસાણા શહેરમાં આજે સ્વયંભૂ બંધ જોવા મળશે, શહેરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય અગાઉ જ જાહેર કરી દીધો હતો, ગુજરી બજાર પણ આજે નહીં ભરાય, બંધ રહેશે, સોમવારથી બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે, 30 તારીખ સુધી બજારો સાંજના સમયે બંધ રાખવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। સુરતથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે, સુરતમાં પણ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે, સતત કોરોના કેસ વધી રહ્યા છે તેવામાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, સુરતની અંદર
ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુના આદેશ આપી દેવામાં આવ્યા છે। રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનું એલાન કરી દેવામાં આવ્યું છે। સંક્રમણને રોકવા માટે આ નિર્ણય ખાસ લેવામાં આવ્યો છે। આવશ્યક ચીજ વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નહીં રહે, તે સિવાયની દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સુરતની અંદર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી દીધું છે। તો આ તરફ એએમસી દ્વારા પાનના ગલ્લાઓ બંધ કરવામાં આવ્યા છે, કેમ કે વધુમાં વધુ સંક્રમણ પાનના ગલ્લાઓ પરથી ફેલાઈ રહ્યું હતું। તેવામાં એએમસીએ કામગીરી કરતા પાનના ગલ્લાઓને બંધ કરાવ્યા હતા, ચાની કીટલીઓને પણ બંધ કરાવવામાં આવી છે। આ સાથે જ આજથી પાનના ગલ્લા બંધ રહેશે। અગાઉ જો કે વેપારીઓ દ્વારા પાનના ગલ્લાના વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બંધ રાખવામાં આવશે, પરંતુ તેમાં સમર્થન નહોતું મળ્યું, જેને કારણે અમુક પાનના ગલ્લાઓ પાનની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી। જો કે એએમસીએ તમામ દુકાનોને બંધ કરાવી છે અને ચાની કીટલીઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે, કેમ કે વધુમાં વધુ ભીડ ત્યાં એકઠી થતી હતી અને ત્યાં વધુ સંક્રમણ ફેલાવાની ભીતિ રહેતી હતી, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શનિ રવિ ખાસ બંધ રાખવા માટે વધુ ભાર આપવામાં આવી રહ્યો છે। તો પાનના ગલ્લાઓને બંધ કરાવી દેવામાં આવ્યા છે, કોરોના સંક્રમણને લઈને આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। એમસી દ્વારા આ કામગીરી કરવામાં આવી, જેમાં પાનના ગલ્લા બંધ કરવામાં આવ્યા। આ અગાઉ વેપારીઓ પાનના ગલ્લાના જે માલિકો હતા તેમને નિર્ણય કર્યો હતો કે બંધ રાખીશું, પરંતુ ઘણા એવા હતા જેમને સમર્થન નહોતું આપ્યું। તો હાલ બોર્ડિંગમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવી ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavinews.com પર। નમસ્કાર।